ભીંડાનું શાક આપણે ત્યાં અવારનવાર બનતું હોય છે, અને ભીંડાનું કોરું શાક આપણે તેને ભરીને પણ બનાવીએ છીએ, છાશ નાખીને ખાટ્યું શાક પણ બનાવીએ છીએ. આજે મેં દહીં ઉમેરીને એકદમ ટેસ્ટી એવું ચટાકેદાર શાક બનાવ્યું છે. આ શાકને તમે ભાખરી, રોટલી, પરાઠા અને રોટલા સાથે પણ ખાઈ શકો છો, અને સ્વાદમાં તો એટલું ટેસ્ટી બને છે ને કે જો એકવાર ઘરના એ ખાધું ને તો બીજી વાર તો કહેશે જ કે ભાઈ આ રીતે ખાટું શાક બનાવો દહીંનું. ખૂબ સરસ અને ખૂબ જ ટેસ્ટી, અને બનાવવું પણ એટલું સરળ છે અને જોતા જ જો તમને ખાવાનું મન થઈ જાય. એકદમ સરળ રીતે ખૂબ જ ટેસ્ટી શાક બને છે. ચાલો જોઈ લઈએ રેસીપી. જો અહીં મેં છે ને 300 ગ્રામ ભીંડો લીધો છે. ભીંડો છે ને આવો જાડો લેવાનો, દળવાળો, પરંતુ ધ્યાન રાખવાનું કે આ ભીંડો કૂણો હોવો જોઈએ. જો નીચેથી આ રીતે થોડોક ભાગ તોડો તમે એટલે તરત જ તૂટી જવો જોઈએ, એટલે ભીંડો કૂણો હોય છે. તો આવો દળવાળો ભીંડો હોય એનું શાક વધારે સરસ ટેસ્ટી બનતું હોય છે. હવે આ રીતે જુઓ, ભીંડાના ડીટીયાના ભાગને દૂર કરી લેશો અને આ રીતે કટ આપી દેવાનો છે, અને વચ્ચે ચેક કરી લેવાનો છે કે ભીંડો ખરાબ નથી તેનું ધ્યાન રાખવાનું છે. આ ભીંડાને તમે ગોળાકારમાં પણ કટ કરી શકો છો. અત્યારે મેં એ 1 ઇંચ જેટલા જ તેના ટુકડા કર્યા છે. ઉપરથી નીચેનાથી ડુટિયાના ભાગો એને દૂર કરી વચ્ચે કટ આપીએ અને સેજ ચેક કરી લઈએ, કેમકે ભીંડા પણ ઘણી વાર એમાં ઈયળનો ભાગ પણ આવેલો હોય છે. તો આ રીતે જો બધા જ ભીંડા સમારાઈ ગયા છે ત્યાર પછી આપણે તેને વઘારવાની પ્રોસેસ જોવાની છે. તો અહીં મેં 2 મોટા ટેબલ સ્પૂન જેટલું તેલ લીધું છે, જે આપણે શાકનું ટેબલ સ્પૂન હોય ને તે ચપટી જેટલા અજમા, કે જેથી ભીંડું પચવામાં સરળ રહે અને સ્વાદ પણ અજમાનો ખૂબ ટેસ્ટી લાગતો હોય છે. તમે કોરું કરો ને તો પણ ઉમેરી જજો, ખૂબ સરસ ટેસ્ટી લાગે છે. બધા ભીંડા ઉમેરી દેશું અને ધીમા જ ગેસ પર આ રીતે ભીંડાને શેકતા જવાના છે. આ રીતે ધીમા ગેસ પર જ આપણે વચ્ચે વચ્ચે ચમચા ફેરીને એને હલાવતા રહેવાનું છે. અને આ ભીંડો કૂક થાય છે ને ત્યાં સુધી મેં બીજી પ્રોસેસ જોઈએ. જુઓ, 1/2 વાટકી દહીં લીધું છે, તેમાં મેં અહીં અમુક મસાલા લીધા છે. તો એમાં 1/2 થી 1 ચમચી જેવું તીખું ખવાય એવું તીખું લાલ મરચું, હળદર પાવડર 1/2 ચમચી, 1 ચમચી કશ્મીરી મરચું, 3/4 ટીસ્પૂન મીઠું, 1/2 ચમચી ગરમ મસાલો, 1 ચમચી ધાણા જીરું લીધું છે. જેવું તીખું ખવાય એ પ્રમાણે તમે લાલ મરચું ઉપયોગમાં લઈ શકો છો. મેં અહીં 1/2 ચમચી તીખું મરચું લીધું છે. બધા મસાલા આપણે દહીંમાં ઉમેર્યા, ત્યાર પછી થોડાક ગાંઠિયા મેં ખાંડી લીધા હતા. જો ગાંઠિયા ન લેવા હોય તો 1 કિલો તમે ચણાનો લોટ પણ લઈ શકો. 1 મોટી ચમચી ગાંઠિયાનો ભૂકો લેવાનો છે, અથવા તો 1 ચમચી આ પ્રમાણે આપણે 1 કિલો ચણાનો લોટ બધું મિક્સ કરી લેવાનું છે. અને સરસ એવું જો દહીં સાથે આ મસાલા જ્યારે આપણે ઉમેર્યા છે ને એનાથી ટેસ્ટ શાકનો ખૂબ સરસ આવે છે. અને આ દહીં છે ને મેં મીડિયમ ખાટું લીધું છે, બહુ ખાટું નથી લીધું. અને જો વધારે ખાટું હોય તો 1/2 ચમચી તમે ખાંડ ઉમેરીને ટેસ્ટ બેલેન્સ કરી શકો છો. હવે ખાવણીમાં 1 તીખું લીલું મરચું, ત્યાર પછી 5 થી 6 લસણની કળી લેવાની છે, અને સાથે 1 ચમચી પ્રમાણે આદુનું છીણ લઈ લેવાનું છે. અને હવે આ બધું આપણે ખાંડી લેવાનું છે. લસણ જો ન ખાતા હોય તો સ્કીપ કરી શકો છો. તો આ રીતે સરસ રીતે ખંડાઈ જાય ત્યાર પછી જુઓ, આનો ટેસ્ટ ખાંડેલો હોય ને એનો વધારે સરસ લાગે એટલે મેં ખાંડ્યું છે. ત્યાર પછી આપણે ભીંડા છે જુઓ ધીમા ગેસ પર સરસ એવા શેકાઈ ગયા છે. તો કેટલા શેકીશું એ પણ આપણે જોવાનું છે. તો જો અહીં ભીંડો છે 80% જેટલો ચડી ગયો છે, જોઈ શકાય છે. આવો આપણે તેને શેકી લેવાનો છે. ધીમા ગેસ પર શેકીશું એટલે એકદમ સરસ ખુલ્લો ચડ્યો છે, એટલે સેજે જોવો ચિકાસ નથી, સેજે લાળ જોવા નથી મળતી. આ રીતે ભીંડાનું શાક બનાવો તમે, ચીકણું પણ ન થાય અને ખૂબ સરસ બને છે. એને એક અલગ પ્લેટમાં લઈ લેશું. ત્યાર પછી એ જ કડાઈની અંદર ફરીથી આપણે 2 ટેબલ સ્પૂન જેટલું તેલ ઉમેરવાનું છે. ભીંડાના શાકમાં હંમેશા થોડું વધારે તેલ જતું હોય છે. 1 સૂકું મરચું, તમાલપત્ર અને 1 કાંદો મેં આ રીતે ચોપરમાં ચોપ કર્યો હતો. કાંદા નથી ખાતા તો સ્કીપ કરી શકો છો. ત્યાર પછી અહીં જે આપણે આદુ મરચા લસણની પેસ્ટ કરી હતી 1 ચમચી ઉમેરી છે. અને આ રીતે જ જો ધીમા ગેસ પર આપણે તેને સાતળી લેવાનું છે. 1 થી 2 મિનિટ ડુંગળી સતળાઈ જાય ત્યાં સુધી આપણે તેને આછી ગુલાબી રંગની સાતળી લેવાની છે. સુગંધ ખૂબ સરસ ડુંગળીની અને લસણની આવી રહી છે. આવી આછી ગુલાબી કલરની છે, સાતળી લેવાની છે, વધારે ડાર્ક બ્રાઉન કરવાની નથી. ત્યાર પછી જે આપણે દહીં છે મસાલાવાળું તેને અંદર ઉમેરી દેવાનું છે. અમારે કાઠિયાવાડમાં તમે આવો તો છાશ સાથે પણ આ ખાટ્યું શાક બનતું હોય છે. તો આજે દહીં સાથે આપણે દહીં ભીંડી બનાવી છે, કે રેસ્ટોરન્ટમાં પણ એક સબ્જીના મેનુમાં આવે છે દહીં ભીંડીની સબ્જી. એવી જ આ સબ્જી રેડી થાય છે, ખૂબ જ ટેસ્ટી બને છે. અને જો તેલ છૂટું થઈ જાય ત્યાં સુધી 2-3 મિનિટ આપણે દહીંને આ રીતે ધીમા ગેસ પર જ પકવ્યું છે. આ રીતે એકદમ સરસ ટેસ્ટી બને છે અને દહીં છે એ પણ હળવું થઈ જતું હોય છે મસાલા સાથે જ્યારે પાકે છે ત્યારે. ત્યાર પછી એમાં 1 કપ જેટલું ગરમ કરેલું પાણી ઉમેરવાનું છે. અહીં ફરજિયાત ગરમ કરેલું જ પાણી ઉમેરજો, જેથી દહીં છે ને એ સે જે ફાટે નહીં અને જે કુકિંગ પ્રોસેસ છે એને એઝ ઇટ ઇઝમાં ચાલુ રહે.
તો આ રીતે જુઓ, એકદમ સરસ દહીં સાથે ગરમ પાણી મિક્સ થઈ ગયું છે અને એકદમ સરસ કેવો રસો પટલો થઈ ગયો છે. ત્યાર પછી આપણે જે ભીંડો છે રોસ્ટ કરેલો તેને ઉમેરી દેવાનો છે. ખૂબ જ ટેસ્ટી આ સબ્જી બને છે, એકદમ રસાદાર. તમે ભાત સાથે પણ આ સબ્જી ખાઈ શકો છો, પરોઠા, રોટલી અને ઇવન કે રોટલા સાથે પણ ખાઈ શકો છો. થોડી વાર ઢાંકી દઈએ જેથી બધા જ મસાલાનો ટેસ્ટ ભીંડામાં આવી જાય. તો બે જ મિનિટ થઈ છે ત્યાં તમે જોઈ શકો છો કે બધું જ તેલ ઉપર આવી ગયું છે. એકદમ સરસ, આમ જોતા જ ખાવાનું મન થઈ જાય એવી સબ્જી બની છે. અને ટેસ્ટ તો એટલો સરસ છે ને ફ્રેન્ડ્સ કે એકવાર બનાવ્યું અને ખાધું ને એટલે ચોક્કસ તમારા ઘરે બનશે. તો આ તેલ બધું આ રીતે ઉપર આવી જાય ત્યાર પછી તેને આ રીતે એકવાર હલાવી લેવાનું છે. તો જોઈ શકાય છે, દેખાવ કેટલો સરસ આવી ગયો છે. અને ખરેખર ટેસ્ટમાં તો સારું છે અને ભાખરી અને રોટલા સાથે ખાવ ને તો એટલી મજા પડી જવાની છે આ ગ્રેવીવાળી સબ્જી ખાવાની. ત્યાર પછી જો એકદમ આ રીતે થોડુંક ઘટ થઈ જાય અને એકદમ સરસ તેલ ઉપર આવી જાય ત્યાર પછી આપણે તેમાં એક મસ્ત એવો ઇન્ગ્રીડિયન્ટ એ છે કસૂરી મેથી, એક ચમચી જેટલી સેસ હાથેથી મસળીને ઉમેરી દેવાની છે. એકદમ રેસ્ટોરન્ટ જેવું બને છે અને આ કસૂરી મેથીની સુગંધ ખૂબ સરસ સબ્જીમાં બેસે છે, એકદમ મસ્ત ટેસ્ટી બને છે. એકવાર આ રીતે ભીંડાનું શાક બનાવી જોજો અને રેસીપી ગમે તો લાઇક અને કમેન્ટ આપી શેર પણ કરજો, સાથે મારા પેજને અને ચેનલને પણ સબસ્ક્રાઇબ કરજો. અને એટલું સરસ આ સબ્જી બને છે ને કે ગેસ્ટ આવે ત્યારે પણ બનાવી શકો છો. આવજો, ફરી મળીશું. જય શ્રી કૃષ્ણ.